નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર કંપનીના પ્રકારો વિશે માહિતી મેળવી હતી ત્યાર પછી શેરના પ્રકારો વિશે માહિતી મેળવી હતી તો શેરના પ્રકારની અંદર આપણે બે પ્રકાર જોયા હતા એક ઇક્વિટી શેર અને બીજું પ્રેફરન્સ શેર તો આપણે એ જ પ્રેફરન્સ શેરના આજે બીજા આપણે ચાર પ્રકાર જોવાના છે તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ એમાં આપણો ટોપિક છે પ્રેફરન્સ શેરના પ્રકાર તો એમાં પહેલો આપણે પ્રકાર જોવાનો છે કે કમ્યુલેટિવ અને નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કમ્યુલેટિવ એનો મતલબ થાય કે ભેગું કરવું તો કે કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહેવાય તો કે જ્યારે કંપનીને કોઈ વર્ષમાં નફો ન થવાને કારણે કંપની ડિવિડન્ડ ચૂકવી શકતી નથી અને આ નહીં ચૂકવાયેલું ડિવિડન્ડ એકઠું થતું જાય છે કંપની જે વર્ષે નફો કરે ત્યારે તે વર્ષનું ડિવિડન્ડ તેમજ એકત્રિત થયેલું ડિવિડન્ડ કંપની એક સાથે ચૂકવી આપે તો આવા પ્રકારના શેરને કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે એટલે કે નોર્મલી દાખલા તરીકે માનો કે કંપનીએ વર્ષ બે હજાર દસ અને અગિયારની અંદર ચાલુ થાય છે કંપની પહેલા વર્ષે ડિવિડન્ડની ચૂકવણી નથી કરતી એવી રીતે કંપની દસ અને અગિયારનું ડિવિડન્ડ નહીં ચૂકવે અગિયાર અને બારનું નથી ચૂકવતી અને વર્ષ બાર અને તેરની અંદર કંપની ડિવિડન્ડ નથી ચૂકવતી આમ ટોટલ ત્રણ વર્ષનું ડિવિડન્ડ ભેગું થઈ ગઈ છે કંપની વર્ષ બે હજાર તેર અને ચૌદની અંદર કંપની નફો કરે છે તો કંપની શું ખાલી માત્રને માત્ર તેર અને ચૌદ એમ એક વર્ષનું ડિવિડન્ડ ચૂકવશે કે અગાઉના ત્રણ વર્ષનું પણ ચૂકવી આપશે તો કે જે પ્રેફરન્સ શેર ધારકો પાસે કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોય તો તેમને કંપનીને ચાલુ વર્ષનું ડિવિડન્ડ તેમજ પાછળના જે ત્રણ વર્ષનું ડિવિડન્ડ મળવાનું બાકી રહી ગયું છે તેનું પણ ડિવિડન્ડ એકસાથે ચૂકવી આપે છે તો આવા પ્રેફરન્સ શેર ધારકો કે જેમને કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે હવે એમ આપણો બીજો ટોપિક છે કે નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કોને કહેવાય તો કે જે પ્રેફરન્સ શેરમાં નહીં ચૂકવાયેલું ડિવિડન્ડ એકત્રિત કરવામાં આવતું નથી અને જે ભવિષ્યમાં ચૂકવવામાં પણ આવતું નથી એટલે કે ધારો કે કંપનીએ બે વર્ષ સુધી ડિવિડન્ડની ચૂકવણી નથી કરી તો કંપની જ્યારે ત્રીજા વર્ષે નફો કરે છે તો તેવા સંજોગોમાં કંપનીએ આગળના બે વર્ષનું જે ડિવિડન્ડ ચૂકવવાનું બાકી રહી ગયું છે તેની ચૂકવણી કરવાની કોઈ જવાબદારી ઉદ્ભવતી નથી માત્ર ને માત્ર ચાલુ વર્ષ દરમિયાન જે વર્ષે કંપની નફો કર્યો છે તે વર્ષે ડિવિડન્ડ ચૂકવી દે તો પણ એમને ચાલે તો આવા શેરને નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણો આગળનો ટોપિક આવે છે કે જે છે રિડિમેબલ અને ઈરિડિમેબલ પ્રેફરન્સ શેર એટલે આનું ગુજરાતી એવું થાય રિડિમેબલ એટલે કે પરત કરી શકાય તેવા અને ઈ રિડિમેબલ એટલે કે પરત ન કરી શકાય તેવા તો કે રિડિમેબલ પ્રેફરન્સ શેર આપણે કોને કહેવાય તો કે જે પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ અથવા તો યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે તો તેને રિડિમેબલ એટલે કે પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઇક્વિટી શેર કંપનીના માત્ર ને માત્ર વિસર્જન સમયે જ પરત કરવામાં આવે છે પરંતુ પ્રેફરન્સ શેર એ એક તો એનો ડિવિડન્ડનો દર નક્કી હોય છે બીજું કે ક્યારે પરત કરવાના છે તેનો પણ સમયગાળો નક્કી હોય છે માનો કે કંપનીએ જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય ત્યારે વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવામાં આવેલું હોય કે કંપની પાંચ વર્ષ પછી એટલે કે પાંચ વર્ષની મુદત પૂરી થયા પછી કંપની તમારા પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી આપશે તો આવા પ્રકારના પ્રેફરન્સ શેરને રિડિમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે કે ઈ રિડિમેબલ એટલે કે જે પ્રેફરન્સ શેર કંપનીના વિસર્જન સમયે પરત કરવાના હોય એટલે કે સેમ રિલેટેડ એઝ ઇક્વિટી શેર તો જે પ્રેફરન્સ શેર કંપનીના વિસર્જન સમયે પરત કરવામાં આવે છે તો તેને ઈરિડિમેબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જ્યાં સુધી કંપની ચાલવાની છે ત્યાં સુધી એ શેર કંપનીમાં હયાતી ધરાવે છે પરંતુ કંપની ધારો બે હજાર અને તેર અનુસાર કંપની આવા કોઈ પણ પ્રકારના ઈરિડિમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકે નહીં ઓગણીસો છપ્પન અનુસાર આ વસ્તુ લાગુ પડતી હતી પરંતુ જ્યારથી કંપની ધારો બે હજાર અને તેર લાગુ પડ્યો છે ત્યાર પછી કોઈ પણ કંપની ઈ ઈરિડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરતી નથી ત્યાર પછીનો આપણો ત્રીજો ટોપિક આવે છે કે જે છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ તો પાર્ટિસિપેટ કરવું એટલે કે ભાગ લેવો તો પ્રેફરન્સ શેર ધારકોને કેમાં ભાગ મળે છે એક તો એમને ડિવિડન્ડ આપવું તમારે ફરજિયાત હોય છે બીજું કે એમને તમારે નફામાં ભાગ આપવાનો છે અને ત્યાર પછી તમારે જ્યારે મૂડી પરત કરવાની હોય છે તો ત્યારે મૂડી પરત કરતા જે નાણાં વધે છે તો તેમાં પણ તમારે પ્રેફરન્સ શેર ધારકોને ભાગ આપવાનો છે તો તેમને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે હવે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરની વ્યાખ્યા જોઈએ તો એની અંદર આપણને એવું જણાવ્યું છે કે જે પ્રેફરન્સ શેર હોલ્ડરને કંપની દ્વારા નક્કી કરેલા દર મુજબ ડિવિડન્ડ તો મળે છે આ ઉપરાંત ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપ્યા બાદ વધેલા નફામાંથી અમુક શરતોને આધીન વધારાનું જે ડિવિડન્ડ આપવામાં આવે છે તો તેને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે તો આનો મતલબ એવો થયો કે જ્યારે પણ ડિવિડન્ડની ચૂકવણી કરવાની હોય તો ઇક્વિટી શેરની સરખામણીમાં સૌપ્રથમ પહેલો હક કોને પ્રાપ્ત થાય છે તો કે પ્રેફરન્સ શેર ધારકોને તો પ્રેફરન્સ શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવાઈ જાય ત્યાર પછી તમારે ડિવિડન્ડની ચૂકવણી કરવાની છે ઇક્વિટી શેર હોલ્ડર્સને અને ત્યાર પછી જે નાણાં વધે છે એટલે કે જે વધારાનો નફો રહે છે તો તેમાં તમારે કોને લાભ આપવાનો છે તો કે પ્રેફરન્સ શેર ધારકોને તો આવા પ્રેફરન્સ શેર ધારકોને તમે કેવા પ્રેફરન્સ શેર ધારકો કહીશું તો કે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે કે ભાઈ નોન પાર્ટિસિપેટિંગ તો અહીંયા પર આપણે સીધો જ મતલબ કરવાનો છે કે તેમને વધારાના નફામાં કે વધારાની મૂડીમાં કોઈ પણ ભાગ આપવામાં આવતો નથી એટલે કે જે પ્રેફરન્સ હોલ્ડરને કંપની દ્વારા નક્કી કરેલા દર મુજબ જ ડિવિડન્ડ મેળવવાનો હક છે તેમને વધારાના નફામાં કે મૂડીમાં કોઈ હક પ્રાપ્ત થતો નથી તો તેમને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે તો હવે પછી આપણે આગળ વધીએ આપણો છેલ્લો ટોપિક આવે છે હવે કે જે છે કન્વર્ટીબલ અને નોન કન્વર્ટેબલ તો કે કન્વર્ટ કરવું એટલે કે રૂપાંતર કરવું તો કન્વર્ટેબલની વ્યાખ્યા શું બનશે તો કે જે પ્રેફરન્સ શેર અમુક ચોક્કસ સમયગાળા બાદ પૂરેપૂરા અથવા અંશતઃ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય તેને કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહે છે એટલે કે કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે ત્યારે પ્રેફરન્સ શેરની અંદર અમુક શરતોને આધીન રહીને તેઓએ નક્કી કરેલું હોય છે કે ભાઈ કંપની તમને અત્યારે જે પ્રેફરન્સ શેર આપે છે તેની બે વર્ષ પછી આપણે એનું ઇક્વિટી શેરની અંદર રૂપાંતર કરવાનું છે આનાથી કંપનીને ફાયદો શું થાય પહેલું એક તો એમને ડિવિડન્ડ ચૂકવવાની કોઈ જવાબદારી રહેતી નથી કેમ કે ઇક્વિટી શેર ધારકોને જો નફો થાય તો જ તમારે એને ડિવિડન્ડની ચૂકવણી કરવાની છે અન્યથા તમારે એને ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત હોતું નથી તો એનો બીજો પોઈન્ટ આપણી પાસે આવે છે કે ભાઈ નોન કન્વર્ટેબલ ઇક્વિટી શેર કોને પ્રેફરન્સ શેર કોને કહેવાય તો કે જે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય નહીં તો તેને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેફરન્સ શેરના કુલ ચાર ટોપિકનો આપણે અભ્યાસ કર્યો છે એમાંથી પહેલું હતું કમ્યુલેટિવ અને નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ત્યાર પછી રિડિમેબલ અને ઇરિડિમેબલ પ્રેફરન્સ શેર ત્યાર પછી પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર અને છેલ્લો પોઈન્ટ કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર તો વિદ્યાર્થી મિત્રો આમાંથી બહુ લેંધી પ્રશ્ન આપણે પૂછાતા નથી પરંતુ સેક્શન બીની અંદર તમારી પાસે જયારે વ્યાખ્યા પૂછે કેવી કન્વર્ટેબલ પ્રેફરન્સ છે એટલે શું કમ્યુનિટી પ્રેફરન્સ એટલે શું ખાસ કરીને વધુ પૂછાતો પ્રશ્ન છે કે રિડિમેબલ અને ઇરિડિમેબલ પ્રેફરન્સ છે એટલે શું તો જ્યારે તમારી પાસે વ્યાખ્યા પૂછે તો તમારે આનો આન્સર આ રીતે આપવાનો છે તો આપણે હવે એક નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ છીએ કે જેની અંદર આપણે હવે જોવાનું છે કે શેર ભરણું કંપની જ્યારે પોતાને મૂડી ભેગી કરવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે તો વિજ્ઞાપન પત્ર સમયે જાહેર જનતા આપણા શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ સ્વીકારીને આપણી કંપનીઓમાં અરજી કરે છે તો ધારો કે આપણી કંપનીની શેર મૂડી દસ લાખ શેરની બનેલી છે હવે દસ લાખ શેર એટલે કંપની હવે એમાંથી પોતાની જરૂરિયાત મુજબ ધારો કે દસે દસ લાખ શેર બહાર પાડી દે છે તો તો ઘણી વખત માર્કેટની અંદર આપણી પ્રતિષ્ઠા સારી હોય આપણને અગિયાર લાખની અરજીઓ આવે એટલે કે અગિયાર લાખ શેરની અરજીઓ આવી પરંતુ આપણે તો કંપની કેટલા શેરની બનેલી છે તો કે માત્ર ને માત્ર દસ લાખ તો આપણે દસ લાખ થી વધુ શેરની અરજીઓ સ્વીકારી શકીએ નહીં તો એ જે વધારાની અરજીઓ છે એને આપણે પરત કરી દેવી પડે તો એને કહેવાય છે એક તો શેરનું વધુ ભરણું એટલે કે વધારે અરજીઓ આવી ગઈ એવી જ રીતે માની લો કે તમારી પાસે કંપની તમે ચાલુ કરો છો દસ લાખ શેરની તમારી શેર મૂડી બનેલી છે પરંતુ તમારી પાસે નવ લાખ અને પચાસ હજાર શેર આવે છે તો આ શેરનું કેવું ભરણું કહેવાય તો કે ઓછું ભરણું તો સેક્શન બી ની અંદર પૂછાય તેવો પ્રશ્ન કે શેરનું વધુ ભરણું એટલે શું અને શેરનું ઓછું ભરણું એટલે શું તો એમાંથી આપણો પહેલો પોઈન્ટ છે જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતા વધુ શેરની અરજી આવે તો તેમને શેરનું વધુ ભરણું કહેવાય છે એટલે કે તમારી કંપની દસ લાખ શેરથી બનેલી છે અને તમને માર્કેટમાંથી બાર લાખ શેરની અરજીઓ આવે છે તો તેમને શેરનું વધુ ભરણું કહેવાય છે એવી જ રીતે જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં ઓછા શેરની અરજીઓ આવે તો તેમને શેરનું ઓછું ભરણું કહેવામાં આવે છે એટલે કે તમારી કંપની દસ લાખ શેરની બનેલી છે પરંતુ તમને માર્કેટમાંથી નવ લાખ અથવા તો નવ લાખ પચાસ હજાર શેર આવે છે મતલબ કે તમને પૂરેપૂરી શેરની અરજીઓ પ્રાપ્ત થતી નથી તો તેમને શેરનું ઓછું ભરણું કહેવામાં આવે છે જ્યારે પણ તમે વિદ્યાર્થી મિત્રો કંપની ધારો ભણતા હોય ત્યારે તમારે કંપની ધારો બે હજાર તેર તો લાગુ પડે જ છે આની સાથોસાથ તમારે સેબીની ગાઈડલાઇન્સને પણ અનુસરવાની હોય છે સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે જે કંપનીઓને નિયંત્રણ કરે છે એટલે કે તેના જે શેર ભંડોળ હોય છે તેમને નિયંત્રિત કરે છે તો સેબીની ગાઈડલાઇન્સ પ્રમાણે શું કહે છે કદાચ શેરનું ભરણું જો ઓછું આવ્યું તો અથવા તો વધુ આવ્યું તો તો સેબીની ગાઈડલાઇન્સ એવું કહે છે કે લઘુત્તમ ભરણાની રકમ ઓછામાં ઓછી નેવું ટકા ભરાયેલી હોવી જોઈએ એટલે નેવું ટકાથી વધુ હોય તો ચાલશે પરંતુ નેવું ટકાથી ઓછી રકમ હોય તો તમારું શેરનું ભરણું રદ બાતલ કરવામાં આવે છે એટલે કે તમારે ફરીથી બધી પ્રોસેસ તમારે કરવાની રહેશે ત્યાર પછી કે ભાઈ લઘુતમ ભરણાની રકમ કંપનીએ બહાર પાડેલા વિજ્ઞાપન પત્રની તારીખથી ત્રીસ દિવસમાં મળી જવી જોઈએ અને જો કદાચ તમારું જો આ ભરણું ત્રીસ દિવસમાં ભરાય તેમ નથી તો તમારે ત્યાર પછીના બીજા પંદર દિવસમાં શેર અરજદારોના નાણાં તમારે પરત કરી દેવાના છે અને જો તમે પંદર દિવસની અંદર શેર અરજદારોના નાણાં પરત કરવામાં તમે નિષ્ફળ જાઓ છો તો તમારે શેર અરજદારોને વાર્ષિક પંદર ટકા લેખે વ્યાજ ચૂકવવું પડે છે તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા પણ તમને લાસ્ટમાં જે ચાર પોઈન્ટ આપવામાં આવેલા છે તે બીની ગાઈડલાઇન્સ પ્રમાણેના તેનો તમારે એમ ની અંદર પ્રશ્ન પૂછાવાની 100% ટકા શક્યતા છે કે ભાઈ વધુમાં વધુ ભરણું તમારી પાસે કેટલું હોવું જોઈએ અને ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ ત્યાર પછી તમને કેટલા દિવસની અંદર લઘુત્તમ ભરણાની રકમ મળી જવી જોઈએ અને જો લઘુત્તમ ભરણું ન ભરાય તો કેટલા દિવસમાં તમારે શેર અરજદારોના નાણાં પરત કરવાના છે અને તેમ પણ તમે જો નાણાં પરત કરવામાં નિષ્ફળ જાઓ તો તમારે તેના પર કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવવું પડે છે તો આ આપણો પોઈન્ટ હતો કે જે છે શેરનું ભરણું ત્યાર પછી હવે આપણે આગળ વધીએ એક બીજા પોઈન્ટ ઉપર જઈએ કે જેની અંદર હવે જે આપણો પ્રશ્ન આવે છે તે છે આપણી માટે આઈપીઓ આઈપીઓ એનો મતલબ થાય છે ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે કે જ્યારે તમે તમારી કંપનીની શરૂઆત કરો છો ત્યારે તેની અંદર તમારે નાણાં ભેગા કરવા માટે તમે મૂડી તરીકે શેરને બહાર પાડો છો તો જ્યારે કોઈ કંપની પહેલીવાર પોતાના ધ્યાન રાખજો ખાસ મહત્ત્વનો શબ્દ કે જ્યારે પહેલીવાર પોતાના શેર જાહેર જનતા માટે બહાર પાડે કે શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે તો તેમને આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર તરીકે ઓળખવામાં આવે છે જો કે હમણાં જ રિસન્ટલી તમને જાણવું હશે કે એસબીઆઈ કાર્ડ પોતાના ક્રેડિટ કાર્ડ માટેનો આઈપીઓ બહાર પાડેલો હતો તો આપણે આઈપીઓનો મતલબ શું થાય તમને ક્યારેક એની અંદર તમને વ્યાખ્યા પણ પૂછાય તો અહીંયા પર તમને પ્રશ્ન બે રીતે પૂછાવાની શક્યતા છે એક તો એવું કહે કે આઈપીઓનું પૂરું નામ જણાવો તો તમારો આન્સર શું આવે તો કે ઇનિશિયલ પબ્લિક ઓફર પણ સવાલ તમને એવો પૂછો કે આઈપીઓ એટલે શું તો આ એમનીથી વ્યાખ્યા તમારે ત્યાં અર્થ લખવાનો છે જો તમે ત્યાં માત્ર ત્યાં પૂરું નામ લખીને આવશો તો તમારો આન્સર રોંગ કરવામાં આવશે તો જ્યારે કોઈ કંપની પહેલીવાર પોતાના શેર જાહેર જનતા માટે બહાર પાડતી હોય કે શેર ખરીદવા માટે પ્રસ્તાવ મૂકતી હોય તો તેમને આઈપીઓ કહેવામાં આવે છે ત્યાર પછીનો પોઈન્ટ છે કે એફપીઓ એટલે શું એફપીઓ એટલે કે ફોલોન નો મતલબ થાય ફર્ધર એટલે કે હજુ વધારે તો જ્યારે કોઈ કંપનીએ પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડેલા હોય છે અને તેવી કંપની પોતાની મૂડી વધારવા માટે ફરીથી જાહેર જનતામાં શેર બહાર પાડે તો તેમને એફપીઓ એટલે કે તમે જોયું કે જે કંપનીઓના શેર માર્કેટમાં ઓલરેડી છે અને તેઓને વધુ નાણાંની જરૂરિયાત ઊભી થઈ એટલા માટે તેઓ હજુ પોતાના શેર બહાર પાડે છે પરંતુ તેઓ પોતાની સત્તાવાર મૂડીથી વધુ શેર બહાર પાડી શકે નહીં એટલે સમજો કે કોઈ કંપની છે કે જેમણે પોતાની શેર મૂડી દસ લાખ શેરથી નોંધાવેલી છે તો જ્યારે તેમણે કંપનીની શરૂઆત કરી તેવા સંજોગોની અંદર એમને માત્ર ને માત્ર સાત લાખ શેર ઉપર નાણાંની જરૂરિયાત હતી તો એમણે જ્યારે પ્રથમ વખત પોતાના શેર બહાર પાડ્યા તો એમને આઈપીઓ કહેવાય છે તેમને હજુ જો નાણાંની જરૂરિયાત વધારે ઊભી થઈ તો એમણે શું કર્યું જે બાકીના જે ત્રણ લાખ શેર વધેલા હતા તો એમને ફરીથી માર્કેટની અંદર બહાર પાડ્યા તો એમને એફપીઓ કહેવામાં આવે છે તો આ આપણો પોઈન્ટ થયો હતો આઈપીઓ અને એફપીઓ કે જે સેક્શન બીની દ્રષ્ટિએ આપણા માટે આઈએમપી સવાલ છે